राहुल गांधीए निवेदन आप्यु होवाना समाचारों मळी रह्या छे। राहुल गांधीए निवेदन आप्यु छे के एक तरफ देश में संख्या केसनी वधी रही छे, कोरोना संक्रमणना केस वधी रह्या छे, त्यारे केन्द्र सरकार पर तेमणे आकरा प्रहार कर्या छे। तेमणे कह्युं छे के लॉकडाउन कई रीते हटावी शकाय, देश में अत्यार सुधीनो कोरोना लॉकडाउन फेल रह्यु होवानुं कह्युं छे। देश में हवे कोरोना झड़पथी फैलाई रह्यो छे, त्यारे सरकारे लॉकडाउन न हटावुं जोईए अने अत्यार सुधीना लॉकडाउन में पण कोई फायदो न थयो होवानुं जणाव्युं छे राहुल गांधीए। संवाददाता परेश अमारी साथे जोड़ाई गया छे। परेश, जे प्रमाणेना समाचारो आवी रह्या छे, राहुल गांधीए आकरा प्रहार कर्या छे सरकार पर, पण बे वात सामे आवी रही छे। एक तरफ तेओ कही रह्या छे के देश में लॉकडाउन न हटावी शकाय, बीजी तरफ तेमणे एम पण कह्युं छे के लॉकडाउन आ अत्यार सुधीनुं रह्युं तेमां कोई फायदो पण नथी थयो, कारण के संक्रमण सतत वधी रह्युं छे। જીગ્ના, જે તકની રાહ વિપક્ષ જોઈ રહ્યું હતું તે તક તેમને મળી ગઈ છે। શરૂઆતમાં આપણે તેમ જોયું તેમ દેશમાં કોરોના કંટ્રોલમાં હતો, પરંતુ હવે જ્યારે 60 દિવસ બાદ આપણે સ્થિતિની સમીક્ષા કરીએ છીએ ત્યારે આખા દેશમાં લગભગ 1.5 લાખ જેવા કેસ નોંધાયા છે। હવે આ જ તકની રાહ જે છે વિપક્ષ જોઈ રહ્યું હતું, ખાસ કરીને રાહુલ ગાંધી કે જે એક રીતે કોંગ્રેસનો ચહેરો છે, તેમણે આજે એક પ્રેસ કોન્ફરન્સ કરીને મોદી સરકાર પર પ્રહાર કર્યા। તેમણે કહ્યું કે ભાઈ આપણે 60 દિવસ સુધી લોકડાઉન કર્યું અને જ્યારે સ્થિતિ સુધરી થોડી ત્યારે આપણે લોકડાઉન હટાવી દીધું, જેના કારણે ઓવરઓલ જોઈએ તો જે કેસ વધ્યા છે અને જેના કારણે પરિણામ એવું આવ્યું છે કે લોકડાઉનનું અને આ બંધ જે રાખ્યું તેનું કોઈ જે સકારાત્મક પરિણામો જોવા જઈએ તે નથી મળ્યા। આ ઉપરાંત રાહુલ ગાંધીએ એવું પણ કહ્યું કે લોકડાઉનના 4 તબક્કામાં વડાપ્રધાનને આશા હતી તેવા પરિણામો નથી મળ્યા। આ સંજોગોમાં અમે બધા સરકારને પૂછવા માંગીએ છીએ કે સરકારની આગળની રણનીતિ શું છે, કારણ કે લોકડાઉન સદંતર ફેલ થઈ ગયું છે, આ રાહુલ ગાંધીનું નિવેદન છે। સાથે જ રાહુલ ગાંધીએ પણ આરોપ લગાવ્યો કે ભાઈ શરૂઆતમાં પ્રધાનમંત્રી મોદી ફ્રન્ટ ફૂટ પર રમતા હતા, પરંતુ હવે બેટ ફૂટ પૂરું આવી ગયું છે, પરંતુ હવે તેમની જવાબદારી છે કે તેઓ ફરીથી ફ્રન્ટ ફૂટ પર રમવા આવે અને તેમણે જે દેશને વાયદા કર્યા હતા તે પૂરા કરે અને દેશને કોરોનામાંથી કંટ્રોલ કરે। સાથે જ રાહુલ ગાંધીએ સવાલ ઉઠાવ્યો કે લોકડાઉન ખોલવા વિશે સરકારની સ્ટ્રેટેજી અને પ્રવાસીઓને જે રાજ્યમાં મોકલવાના હતા તેની વ્યવસ્થા શું કરવામાં આવી, કઈ વ્યવસ્થા હતી, કઈ રીતે કરવામાં આવી, શા માટે સરકાર આખી બાબતમાં ફેલ ગયું તેનો સરકાર જવાબ આવે। એટલે 4-5 મુદ્દાઓ હતા, ખાસ કરીને આર્થિક પેકેજનું વાત હતું, તે પણ રાહુલ ગાંધીએ તે પણ મુદ્દો ઉઠાવ્યો કે લોકોના હાથમાં પૈસા પહોંચવા જોઈએ, જે પહોંચી નથી રહ્યા। ભલે સરકારે આર્થિક પેકેજ જાહેર કર્યું, પરંતુ જે લોકોને તેની ખાસ જરૂર છે, જે લોકો સુધી પૈસા પહોંચવા જોઈએ, તે પોતાંતિક સરકારની જે સિસ્ટમ છે તેમાં ક્યાંક ફેલ્યોર છે। આવા અલગ અલગ 4-5 મુદ્દાઓ હતા જે રાહુલ ગાંધી જે પ્રચાર પ્રહાર કર્યો સરકાર પર, પરંતુ તેમનો સૌથી મોટો મુદ્દો એ જ હતો કે ભાઈ લોકડાઉનનો અર્થ શું કે જો તમે કોરોનાને કંટ્રોલમાં ના કરી શકો। આભાર પરેશ તમામ જાણકારી આપવા માટે। રાહુલ ગાંધીએ આ આક્ષેપો કર્યા છે સરકાર પર કે સરકાર નિષ્ફળ નીવડી છે કોરોના સંક્રમણની સામે લડવામાં। લોકડાઉન 4 વખત લોકડાઉન આપવામાં આવ્યું, પણ તેમ છતાં સરકાર કોરોનાના વધતા કેસીસને અટકાવી શકી નહીં, અને હવે સરકારની આગામી રણનીતિ શું છે? જો લોકડાઉન હટાવવાનું સરકાર વિચારી રહી છે તો જ્યારે દેશમાં કોરોના સંક્રમણ વધી ગયું છે, ફેલાઈ ગયું છે, ત્યારે એવા સમયે લોકડાઉન કઈ રીતે હટાવી શકાય તેવા સવાલો પણ રાહુલ ગાંધીએ સરકાર પર ઉઠાવ્યા।